કોડીનારના ઠગબાજે એક રૂપિયો પણ આપ્યા વગર 52 લાખ રૂપિયાની ખરીદી વસ્તુ. ખોટા ચેક આપી 60 લોકોને છેતર્યા. લાખો રૂપિયાનો લગાવ્યો ચૂનો. ગીર સોમનાથના કોડીનારમાં એક ઠગબાજે 60થી વધુ લોકોને ચૂનો લગાવ્યો. ખાતામાં પૈસા ન હોવા છતાં ચેક આપી ઘેટા બકરાની ખરીદી કરી અને છેતરપિંડી આચરી. આવો એક બે લોકો સાથે નહીં પરંતુ 60થી વધુ લોકો સાથે છેતરપિંડી કરનાર ભેજાબાજ પોલીસના સકંજામાં આવ્યો. ગીર સોમનાથના કોડીનાર પોલીસમાં વડનગર ગામના જેશાભાઈએ બાઇક વેચાણ બાદ ચેક બાઉન્સ થયાની ફરિયાદ નોંધાવી, જે કારણે વેરાવળનો ડારી ગામનો અમર હાજી જીકાની ચાલનો પર્દાફાશ થયો. આ શખ્સે બાઇક ખરીદી 3.40 લાખનો ચેક આપ્યો હતો અને જે ચેક બાઉન્સ થતા બાઇકના માલિકના પગતળીથી જમીન ખસી ગઈ. આ ઠગબાજે કોઈની ભેંસ તો કોઈના બકરા તમામ વસ્તુની ખરીદી કરતો હતો અને ચેક આપતો, પરંતુ તમામના ચેક બાઉન્સ થતા અંતે કોડીનાર પોલીસ વેરાવળના ડારી ગામના ભેજાબાજ શખ્સને શોધી કાઢવા માટે તપાસ આદરી. પૂછપરછમાં ખુલાસો થયો કે અમર હાજી જીકાની એક બે નહીં પરંતુ 59 લોકોને ઈતરી ચૂક્યો છે. તેણે 59 લોકો પાસેથી 52 લાખની વસ્તુઓ ખરીદી હતી. કોઈને એક રૂપિયો નથી ચૂકવ્યો. તે અલગ અલગ જગ્યા પર અલગ અલગ બહાના બતાવતો, કેશ નથી માટે ચેક આપતો, હું અધિકારી છું આવા અનેક બહાના કરી લોકોને લૂંટતો, અન્યના નામના ચેક આપતો અને આખરે પોલીસે તેને દબોચી લીધો. જૂનાગઢથી પકડાયેલા નકલી ડીવાયએસપીના ઘરેથી મળ્યા લાખો રૂપિયા. જૂનાગઢમાં નકલી ડીવાયએસપી બનીને ફરતા આરોપી વિનીત દવેને લઈ ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં આરોપી પાસેથી રોકડ સહિત 20.98 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. સાથે જૂનાગઢ કોર્ટના જજના હોદ્દાનો અસલ સ્ટેમ્પ સિક્કો, ખાખી કવર, સર્વિસ સીટ, લેપટોપ અને કમ્પ્યુટર પણ મળી આવ્યા છે. ડીવાયએસપીનો સ્વાંગ રચીને વિનીત દવે નામના ઇસમે 70 નોકરી વાંચકો પાસેથી રૂપિયા 2.11 કરોડ ખંખીર્યા હતા. એટલું જ નહીં, આરોપી પોલીસ ખાતામાં નોકરીની લાલચે યુવક અને યુવતી પાસેથી 2 લાખથી 20 લાખ સુધીની રકમ પડાવતો હતો. ત્યારે વિનીત દવે પાસેથી 2 જોડી પોલીસ યુનિફોર્મ, આઈ કાર્ડ અને ભારતીય રેલવેના લોગોવાળા સ્ટીકર પણ મળી આવ્યા છે. સાથે રાજકોટ કલેક્ટર ઓફિસના સિક્કાવાળા સ્ટીકર અને પગાર સ્લીપ પણ જપ્ત કરાઈ છે. આરોપી વિનીત દવે હાલ પોલીસના રિમાન્ડમાં છે અને વધુ ખુલાસા થવાની શક્યતા છે. આરોપી વિનીત દવે અમદાવાદનો રહેવાસી છે. તપાસમાં પોલીસને વિનીત દવેના નામના કેટલાક બેંક ખાતા હાથ લાગ્યા છે. પોલીસે આ તમામ 7 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને વ્યવહારોની તપાસ શરૂ કરી છે. બનાસકાંઠામાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ પકડાયું. રહેણાંક વિસ્તારોમાં કરતા હતા ગેસ રિફિલિંગ. તમારા ઘરે આવતો ગેસનો બાટલો પૂરતા વજનવાળો તો આવે છે ને? આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે બનાસકાંઠાના પાલનપુરમાં ઠગબાજો ગેસ રિફિલિંગ કરતા પકડાયા છે. બનાસકાંઠામાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ પકડાયું છે. 3 સ્થળોએ ગેરકાયદેસર ગેસ સિલિન્ડર રિફિલિંગ કૌભાંડ ચાલતું હતું. 3 સ્થળોએ પુરવઠા વિભાગે દરોડા પાડતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પાલનપુરમાં 1, છાપીમાં 2 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અહીં 3 સ્થળોએ દરોડા પાડી કુલ 292 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. 4 વાહનો, 3 દુકાનો સીલ કરે છે. રિફિલિંગ કરવાના સાધનો, રિક્ષા સહિત કુલ 1,50,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ બીજા બાજુ રહેણાંક વિસ્તારોમાં ગેસ રિફિલિંગ કરતા હતા. ગુજરાતના પેરિસ ગણાતા મોરબીની સુરત થઈ ગઈ છે બદસુરત. તંત્રના પાપે લોકો ગંદકી વચ્ચે રહેવા મજબૂર. મોરબીના ઘડિયાળ ઉદ્યોગે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. સૌપ્રથમ ઘડિયાળ ઉદ્યોગના પાયા મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં નખાયા હતા અને હાલમાં આ લાતી પ્લોટ વિસ્તારની હાલત અતિશય બિસ્માર છે, જેના કારણે અનેક ઉદ્યોગો ભાંગી પડ્યા છે. લાતી પ્લોટ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે. ભર શિયાળામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે અને અતિશય દુર્ગંધના કારણે થોડા ઘણા બચેલા ઉદ્યોગકારો પણ ખૂબ પરેશાની વેઠી રહ્યા છે. આ બાબતમાં છેલ્લા ઘણા વર્ષોથી પાલિકા તંત્રને તેમજ મોરબીના નેતાઓને અનેક વખત રજૂઆત કરી ઉદ્યોગકારો થાક્યા છે, છતાં તંત્ર દ્વારા હજી સુધી સમસ્યાનો નિકાલ કરવામાં નથી આવ્યો. લઘુ ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે, પરંતુ મોરબીની નેતાગીરી અને તંત્ર લઘુ ઉદ્યોગોને સારું વાતાવરણ અને પ્રાથમિક સુવિધાઓ આપવામાં ઊણા ઉતર્યા છે, જેના કારણે મોરબીના લઘુ ઉદ્યોગો મરણ પથારીએ પડ્યા છે. નડિયાદમાં પૈસા બાબતે મિત્રએ મિત્રને જ પતાવી નાખ્યો અને પોલીસે આરોપીની કરી ધરપકડ.
નડિયાદમાં મિત્રની હત્યા કરનાર હત્યારા મિત્રને જેલમાં જવાનો ભારો આવ્યો. મિત્રની હત્યાથી ખળભળાટ મચી ગયો હતો. શહેરના દેસાઈ વગા વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા હિરેન દેસાઈની તેમના જ મિત્રએ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી. શહેરના શીતલ સિનેમા પાસે આવેલા રામજી મંદિરના કૂવામાંથી વેપારી હિરેન દેસાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. નડિયાદ ટાઉન પોલીસને વેપારીના મિત્ર ધનંજય દેસાઈ પર શંકા જતા તેની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે રાઉન્ડઅપ કર્યા બાદ ધનંજય દેસાઈની પૂછપરછમાં ખુલાસો થયો કે હિરેન દેસાઈએ 5 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. આરોપી મિત્ર વારંવાર પૈસાની ઉઘરાણી કરતા હતા. હિરેન દેસાઈ પરત આપતા ન હતા, તેથી આરોપીએ હિરેન દેસાઈને કૂવામાં ધક્કો મારી મૃત્યુ નિપજાવ્યું હતું. આરોપી સામે અગાઉ પણ ખૂન અને લૂંટ જેવા ગુના નોંધાયેલા છે. પૂર સમયે તબાહ થઈ ગયેલ બનાસકાંઠાના ગામડાઓ 6 વર્ષ બાદ ફરી ધબકતા થયા. ગામમાં છવાયો દિવાળી જેવો માહોલ. આ બે તસવીર બનાસકાંઠા પંથકના ગામડાઓના લોકોની સુખ દુઃખની કહાણી રજૂ કરી રહી છે. બનાસકાંઠામાં 6 વર્ષ પહેલા પૂરે મચાવેલી તબાહીમાં ગામડાઓ બરબાદ થઈ ગયા હતા. લોકો ઘર વિહોણા થઈ ગયા હતા. હવે 6 વર્ષ બાદ આ જ ગામડાઓ ધબકતા થયા છે. ઘર વિહોણા થયેલા લોકોને મળી ગયા છે નવા ઘર, નવા પ્લોટ. અહીં ફરી લોકોના ચહેરા પર આવી છે ખુશાલી. રાજ્ય સરકારના સાથથી જનતાના દુઃખ હણાયા છે. હાલમાં રાજ્ય સરકારે થરાદ સહિત 5 ગામોને પુનર્વસનની મંજૂરી આપી ઊંચાણવાળા વિસ્તારોમાં પ્લોટની ફાળવણી કરવામાં આવી, જેના કારણે ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. પૂરની સ્થિતિમાં લોકો સ્થળાંતર કરી ગામની બહાર વસવાટ કરે છે. ગામ લોકોએ રાજ્ય સરકાર પાસે સહાયની માંગ કરી હતી. ગામમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અથાગ પ્રયત્નોથી ગામનું પુનર્વસન થતાં ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનોએ રાજ્ય સરકાર અને શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો. રાજ્ય સરકારે 5 ગામોના પુનર્વસન પ્લોટની ફાળવણી કરી છે, જેમાં પહેલી કેટેગરીમાં 100 ચોરસ મીટરના પ્લોટ માટે 1.5 લાખ આપવામાં આવશે. બીજી કેટેગરીમાં 200 ચોરસ મીટરના પ્લોટ માટે 2.5 લાખ અને ત્રીજી કેટેગરીમાં 250 ચોરસ મીટરના પ્લોટના બાંધકામ માટે 3 લાખ રૂપિયા આપવામાં આવશે. આપણે જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લાના 5 ગામોમાં 2015 અને 2017ના રેલ નદીના પૂરના પાણી ફરી વળતા 5 ગામોમાં રહેવું મુશ્કેલ બન્યું હતું અને દર ચોમાસે આ 5 ગામો પાણીમાં ગરકાવ થઈ જતા લોકો ઊંચાણવાળા વિસ્તારમાં અને ખેતરોમાં રહેવા મજબૂર બન્યા હતા. રાજ્ય સરકાર દ્વારા 5 ગામોના 787 પરિવારોને ઊંચાણવાળા વિસ્તારમાં પ્લોટોની ફાળવણી કરતા 5 ગામોમાં દિવાળી જેવો માહોલ છવાઈ ગયો છે. વસંત અવધિ ગરમ મસાલા ટેસ્ટ લાજવાબ ખાય હર નવાબ. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વિઝા એજન્ટોની ઓફિસો પર તવાઈ, બોગસ પાસપોર્ટ રોકડ, દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત. પંચમહાલમાં જાસૂસી કાંડ અંગે વીડિયો ક્લિપ વાયરલ. જાસૂસી કાંડ બાદ ગ્રુપના સભ્યો થયા હતા રિમૂવ. નવા ગ્રુપમાં જોઈન્ટ થવા 500 રૂપિયા માંગ્યા. રાજ્યમાં ડુંગળીનો ડખો યથાવત. રોષે ભરાયેલા ખેડૂતોએ ઉપલેટામાં ટ્રેક્ટર ભરીને મફતમાં વેચી ડુંગળી. રાજ્યમાં ફરી ફાસ્ટફૂડમાંથી જીવાત નીકળી. જામનગર શહેરમાં ડોમિનોઝના પીઝામાંથી મરેલી માખી નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો. પીઝાની હોમ ડિલિવરી સમયે સમગ્ર ઘટના સામે આવી. પિઝામાંથી માખી નીકળવા મામલે ગ્રાહકે ફૂડ વિભાગને જાણ કરી. ડોમિનોઝ પિઝાના આઉટલેટમાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન લોટ સહિતની ખાદ્ય સામગ્રી અને સ્વચ્છતાની પણ તપાસ કરાઈ. મોરબીના વાંકાનેરમાં દીપડાના આટા ફેરા જોવા મળ્યા. મહિકા હોડમડ ગામ પાસે દીપડાએ વાછરડાનું મારણ કર્યું. રાતના સમયે દીપડાના આટા ફેરાનો સ્થાનિકે વિડીયો ઉતારી વાયરલ કરતા વન વિભાગની ટીમ દોડતી થઈ. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં દીપડાની દહેશત. પાટણ વાવથી ધોરાજીના અનેક ગામડાઓમાં દીપડો દેખાયો. વન વિભાગને જાણ થતાં તાત્કાલિક પાંજરો મૂકીને દીપડાને પકડવા તજવીજ હાથ ધરાઈ. બોટાદના ગઢડા તાલુકામાં સિંહે દેખા દીધી. ગોરડકા, ઉગામેડી, અળતાળા ગામમાં જોવા મળ્યા સિંહ. ગઢડા વન વિભાગે પણ સિંહ દેખાયાની વાતની પુષ્ટિ કરી. સિંહ દેખાય તો છંછેડવા નહીં. ગઢડા RFOએ લોકોને કરી અપીલ. બનાસકાંઠાના દિશામાં લાયન્સ હોલ પાસે પાયાના ખોદકામ દરમિયાન દિવાલ ધરાશાયી થતા એક શ્રમિક દટાયો. સ્થાનિકોએ રાહત કામગીરી કરી શ્રમિકને હેમખેમ બહાર કાઢ્યો.
વડોદરામાં પાલિકા કચેરીમાં કર્મચારીઓની દારૂની મહેફિલનો વિડીયો વાયરલ. દબાણ શાખાના કર્મચારીઓ દારૂના ગ્લાસ સાથે મહેફિલ માણતા હોવાનો વિડીયો સાથે ઉલ્લેખ. દબાણ શાખાની ગાડીમાં મુકેલ દારૂની બોટલના ફોટા પણ થયા વાયરલ. અમદાવાદ શહેરમાં ખાડામાં ખાબકી ટ્રક, જશોદાનગરથી સીટીએમ જતા નેશનલ હાઇવે નંબર 8 પર બની ઘટના. અમરાઈવાડીના ધારાસભ્યને ઘટનાની જાણ થતાં એએમસીને જાણ કરી. ઘટનામાં ખારીકટ કેનાલને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા કંપનીના માલિકને તાકીદ કરી. જેતપુરના પેડલા રોડ પર ડમ્પર ચાલકે સર્જ્યો અકસ્માત. ડમ્પરની અડફેટે બાઇક ચાલકને ગંભીર ઇજા. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને જેતપુર બાદ જૂનાગઢ ખસેડાયો. અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી થયો ફરાર. વડોદરામાં જીથરડી ગામ પાસે અકસ્માતમાં એકનું મોત, બે બાઇક સામસામે અથડાતા એકનું મોત. અકસ્માત બાદ બાઇક ચાલક ફંગોળાતા પટકાયો હતો. ટ્રકના ટાયર નીચે આવી જતા ચાલકનું મોત. નડિયાદમાં નેતાના પુત્રે જમીન બાબતે વૃદ્ધા સાથે કરી દાદાગીરી. પશ્ચિમ વિસ્તારમાં આવેલી જમીન પરની વૃદ્ધ મહિલાની ઓરડી પણ તોડી નાખી. કાઉન્સિલરના પુત્ર વિવેક પટેલે વૃદ્ધ મહિલાને લાફા અને માર માર્યાનો પણ આરોપ. રફ જમાવનાર વિવેક પટેલના પિતા કાઉન્સિલર હોવાથી કરી દાદાગીરી. નડિયાદ શહેરમાં પાલિકાના વોર્ડ નંબર 11 ના ભાજપના કાઉન્સિલર છે.